चलो वो भगवान आकर्ष भगवद गीता है। कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन, अर्जुन कर्म ही तारी जवाबदारी से फल नहीं अपेक्षा है कि फल वास्ते नहीं कि व्यक्तिगत लाभ फल नहीं। घनी लोगों अर्थ समझता रहते कर्म करो फल नहीं आशा वगैरह करो एवं नहीं। कई वस्तु आपने बंधन करना ही छे ये फल नहीं परंतु व्यक्तिगत एजेंडा के स्वार्थ। कशी वस्तु आपने स्वार्थ थी प्रेरणा करता हो तो कर्म करी त्यारे पड़े स्वार्थ केम पूरो करो ए तरफ आपणु ध्यान होय छे। शक्य छे कि कर्मनी क्वालिटी की गुणवत्ता पर पण असर थाय। एटले बीजी कोई वस्तु ने वशमां लाग्या वगर तमे कर्म ने वरेला हो श्रेष्ठ कर्म करो ए तमारुं कॉन्ट्रीब्यूशन थाय। एटले अमारे पूज्य स्वामीजी आने सीम्पली सरलता बना करें कि क्या तो वी आर ए कंस्यूमर और वी आर ए कॉन्ट्रीब्यूटर। कंस्यूमर एट स्वार्थ थी कर्म करिए पोतानी इच्छाओं पूरी करवा माटे फॉर पर्सनल एजेंडा कॉल इट कंस्यूमर। अन्यना एजेंडा माटे कर्म करिए तो कंट्रीब्यूटर। कोई प्योरली कंस्यूमर प्योरली कंट्रीब्यूटर होता नहीं। अपना बंने वस्तु है धीमे 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 आप मात्रा वधारवी जोईए अने कंस्यूमर माथी कंट्रीब्यूटर थव जोईए। ये अध्यात्म अध्यात्म एटला माटे कहेवामां आव्युं के आपणी आंतरिक शुद्धि करनारो छे आपणा अंतःकरणने मनने शुद्ध करनारो छे। आ स्वार्थ छे ने मुख्य अशुद्धि छे एमांथी जेने वेदांतमां कहीए राग द्वेष जन्मे। સ્વાર્થને પૂરું કરનારું હોય એના માટે મને કંઈક વિશેષ લાગણી હોય અને મારા સ્વાર્થની વિરુદ્ધ હોય એના માટે મને દ્વેષ હોય એ સ્વાર્થ આપોઆપ જ રાગદ્વેષ જન્મ આવે। મારા સંબંધો રાગદ્વેષના જ હોય। રાગદ્વેષ વસ્તુ એવી છે કે મને ધીમે ધીમે મારું નિયંત્રણ કરતું થાય તેથી હું જે કરું એ રાગદ્વેષને પૂરા કરવા કરું એટલે રાગદ્વેષ અગ્નિ સમાન છે। અગ્નિમાં ઘી હોવો તો જેમ અગ્નિ વધે તો રાગદ્વેષ જેમ પૂરા કરો તો વધારે વધારે પરવળ બને અને માણસ પરતંત્ર થતો જાય। આપણે જેમ પરતંત્રતા છે આ રાગદ્વેષ આવે કો નહીં ક્રોધ કહો કામ કહો લોભ એ આવે જન્મે પછી મારું નિયંત્રણ કરે। ક્રોધ એકવાર અમુક માત્રાથી બહાર ગયો પછી એ મારા નિયંત્રણમાંથી હું એના નિયંત્રણમાં છું એટલે બધા આવેગોનો સ્વભાવ છે કામ હોય ક્રોધ હોય લોભ હોય એટલે આવેગાત્મકતા થાય બીકમ્સ એન ઇમ્પલ્સિવ એક્શન। એ કર્મ એવું થવાનું કે એમાં કોઈનું કોઈ નુકસાન થવાનું છે એટલે સ્વાર્થ સ્વાર્થ છે એક એવી એન્વાયરમેન્ટ છે જ્યાં બધા આવેગોને વૃદ્ધિ થાય। એટલે જેમ જેમ જીવન નિસ્વાર્થતા આવે એ રીતે કે ભાઈ મારી પાસે ભગવાન આપેલું છે આપણને એવું લાગે કે આઈ એમ ઓલ રાઈટ જ્યાં સુધી મને એમ લાગે કે હું તો જરૂરિયાત ઓળો જ છું મારી પાસે આ નથી પેલું નથી ફલાણું નથી એટલે મારી ઉણપો તરફ મારું ધ્યાન હોય તો એને પૂરું કરવામાં જ મારું હંમેશા ધ્યાન હોય। બીજી રીતે એ છે કે ભાઈ મને મારી પાસે આટલું છે આ છે આ છે ઇફ યુ ફીલ ઇન્ટરનલી રીચ એના માટે યુ ડોન્ટ બી એક્સટર્નલી રીચ। અને બધા લોકોમાં હોય જ છે આવું પણ એના એવું ઇન્વોક દેટ પોટેન્શિયલ આપણામાં એ પ્રકારની જે ભાવના છે જ એનું આપણે આવાહન કરવાનું છે। તો જેમ જેમ જીવનમાં નિસ્વાર્થતા આવતી જાય એને આપણે આધ્યાત્મિક જીવન કહીએ। આધ્યાત્મિક એટલા માટે આધ્યાત્મિક એટલે આત્મા પર કેન્દ્રિત તો આત્મા સંપૂર્ણ નિસ્વાર્થ છે આપણું મૂળ સ્વરૂપ છે પરમાત્મા સંપૂર્ણ નિસ્વાર્થ છે। એને બધું રચ્યું છે અને બધું બધી જ વસ્તુઓનું પોષણ કરી રહ્યો છે બધાને ચલાવી રહ્યો છે આધાર આપી રહ્યો છે। નિસ્વાર્થની પરાકાષ્ઠા ભગવાનમાં છે પરમાત્મામાં છે એ આપણો આત્મા છે। આપણે જેટલા અંશે જીવન નિસ્વાર્થ લાવીએ એટલો અંશે આપણે આપણી પોતાની સાથે જ ધીમે ધીમે એક સંવાદિતા સાધીએ। ઉના સંઘર્ષ જન્મે છે કોન્ફ્લિક્ટ
જ્યારે આપણે આપણા સ્વને વિરુદ્ધ કર્મ કરીએ અને મનમાં એમને શાંતિ કે સંતોષ જ્યારે આપણે આપણા સ્વને અનુરૂપ કર્મ કરીએ. એટલે જો આપણે એક નાનકડું પણ નિષ્કામ કર્મ કરીએ, વી કેન કોલ એક્ટ ઓફ કાઇન્ડનેસ, માત્ર કાઇન્ડનેસથી કે માયાથી પ્રેરણા કૃપા પ્રેરણા એક નાનું પણ કર્મ કરીએ ને, એક જેને હાથ આપીને આપણે રસ્તો ક્રોસ, તો અંદરથી આપણે એક સંતોષ જન્મે છે. જ્યારે જ્યારે પણ આપણે કોઈ આપણા સ્વાર્થ વગર એક પાણીનો ગ્લાસ પણ કોઈને આપીએ જરૂરિયાત વાળાને, તો તમે જોજો કે મનમાં એક સંતોષ જન્મે છે. એટલે કે મને મારાથી પોતાને સંતોષ થાય છે કે મેં કંઈક સારું કર્યું. કારણ એટલું જ છે કે હું એની જગ્યાએ હોત તો એવી અપેક્ષા રાખી હોત, મને તરસ લાગી હોત તો મેં એવી અપેક્ષા રાખી હોત કે કોઈ મને પાણી પીવડાવે. તો હું જ્યારે એવું કરું ત્યારે એનો અર્થ એ થયો કે એની અપેક્ષા અને એનો આત્મા અને મારો આત્મા એક જ છે. એટલા જ માટે આપણે આત્માને અનુરૂપ કે હાર્મિક સંવાદિતામાં કર્મ કર્યું એટલે સંતોષ જન્મે, એટલે આત્મસંતોષ જન્મે. એની માત્ર જેમ જેમ વધારીએ બસ એનો આધ્યાત્મિકતા એ છેવટે ક્યાં જેને પરિણામે પૂર્ણ સંતોષમાં પરિણામ, એને ભગવાન કહેવાય, ઈશ્વર કહેવાય, જે આપણો અંતિમ સ્વભાવ છે. આ મેં સરળતાથી કહ્યું પણ ધીસ ઇઝ ધ પ્રોસેસ. તમે તો કર્મ કરી જ રહ્યા છો, હું જે કહું છું એ તમે તો કર્યો જ છો, એટલે કોઈ સવાલ છે નહીં. પણ આ તમારો અનુભવ હશે જ. આપણે ક્યારેય પણ વેન વી ઓફર અવર સેલ્સ કંઈક ને કંઈ આપણી જાતને જ્યારે સમર્પિત કરી થોડી જેટલે અંશે, અને પછી એક થોડું ઇન્ફેક્શસ છે, પછી વધારે વધારે કરવાનું મન થાય છે, કારણ કે વધારે વધારે સંતોષ મળતો જાય. એટલે ગીતાનો આ સરળ ઉપદેશ છે. પછી આ કર્મ છે, પછી જ્ઞાન યોગ છે, ભક્તિ યોગ પણ. ધીસ ઇઝ અ બેઝિસ. મારો એક પ્રશ્ન છે, આપણા જેવી સંસ્થાઓ જે કામમાં ઇન્વોલ્વ છે એના લગતું છે, એક કામ આપણે કરતા હોય એને સમજાવું છું. એક કામ આપણે કરતા હોઈએ અને શરૂઆત કરી, તમે જોયું કે એક નાઈમાં શરૂઆત કરીને તબક્કે તબક્કે આ કર્યું, પેલું કર્યું, પેલું કર્યું, હોસ્પિટલ સેટ થઈ ગયું, વુમન્સ પ્રોગ્રામ સેટ થયો, પર્યાવરણમાં ઘણું કામ કર્યું, પણ હજી પણ લાગ્યા કરે કે જરૂરિયાતો પુષ્કળ છે બધી જરૂરિયાતો. કેવું લાગે આપણે કંઈ આવો પ્રોજેક્ટ કરીએ, ગામડામાં જઈને કામ કરીએ કે એજ્યુકેશનમાં બાળકોને કંઈ આવડ, ગામડાના બાળકોને કંઈ સ્કૂલમાં આવડતું જ નથી, વાંચતું પણ નથી આવડતું, મેથેમેટિક્સ, સાયન્સ, ઇંગ્લિશ, કમ્પ્યુટર, આ બધી જે બેઝિક એટલી બધી રિક્વાયરમેન્ટ છે કે એના સિવાય એ ફ્યુચરમાં કંઈ કરી શકવાના જ નથી. સો એવું બધું કરવાનું મન થાય તો ક્યાં અટકવું જોઈએ? એવું નથી કે આપણે કંઈ વ્યાપ બહુ વધારવો છે, જ્યાં આપણે છીએ ત્યાં અને જેટલા પોપ્યુલેશનને સર્વ કરી શકે પોપ્યુલેશનને, તો આપણને સૌથી પહેલાં ડર શું લાગે કે ભાઈ આ આપણે ચાલુ કરતું તો એને સંભાળશે કોણ, માણસો ક્યાંથી આપશે, એ બધું તો આપણને ડર લાગે છે. સાથે સાથે એવું પણ જોયું કે આમાં ઘણા બધા કામ બીકોઝ ઓફ ધ ફાઇનાન્સ થતા નથી, ભાઈ કંઈ કરશું તો કંઈ મદદ મળી જ રહેવાની છે. તો આવી રીતે આપણે એનું કરવું જોઈએ, અંદર જવું જોઈએ કે ના જવું જોઈએ? ભાઈ આપણે તો ઉંમર થઈ ગઈ, હવે હવે આપણે શું કરશું? તમે ક્યાંય પણ પ્રવેશ કરો ત્યારે બહાર નીકળવાનો રસ્તો હોવો જોઈએ. એક રાજાને હાથી પર બેસવાનું કહ્યું, હાથે બેઠા કે લગામ ક્યાં છે? મહારાજા હાથી લગામ ના હોય ઉતરી ગયો.
જે પ્રાણીને લગામ નથી એના પર મના બેસો. આઈ શુડ બી અંડર કંટ્રોલ. એટલે દેટ ઇઝ અ જનરલ રૂલ કે ભાઈ વિધ ઇન માય કેપેસિટી સર્ટનલી યુ કેન ડૂ એઝ મચ એઝ યુ કેન. આ પણ એક ચિંતન બરાબર છે કે ભાઈ આપણે નહીં હોય તો શું થશે એ પણ વિચાર યોગ્ય છે. અને એ પ્રકારની ટ્રેનિંગ વગેરે પણ હોય અથવા તો મળી રહે કે ના મળે પણ એ પણ હોવું તો જોઈએ. સારું સારું. પણ તમારો અનુભવ તો છે કે બધું મળી જ રહે છે પણ એ બરાબર છે. એટલે મળી રહેશે એવો વિશ્વાસ પણ છે પણ એક એક સ્ટેપ કરતાં કરતાં જરૂર જેટલું થાય એટલું ખબર પણ એનો કંઈ મર્યાદા જ નથી. અને તમે 89માં શરૂ કરો તો કલ્પના પણ નહીં હોય ક્યાં સુધી આ જશે. 35 વર્ષની અંદર આનો આટલો વિસ્તાર થશે એ બીજો કંઈ એ કરવું છે અને જેટલું થાય એટલું કરવું છે. પણ એ સ્પિરિટ જે છે ડેડિકેશન. અને એક વસ્તુ પણ છે કે યુઆર વાઇઝ ઇનફ ટુ ડેવલપ સમ સ્કિલ્સ. કંઈ કરવામાં આપણી પાસે એને માટેની કુશળતા હોવી તો જોઈએ અથવા તો પછી એ પ્રકારની ટેલેન્ટ આપણી પાસે હોય. એ બધું આપણી પાસે ના હોય તો એવી ટીમ હોય બધું જોઈએ. યુ હેવ ધેટ બટ ધેટ ઇઝ ઓલ્સો એ રિક્વાયરમેન્ટ. તમે કંઈ કહેશો મીર બેના વિશે? મારા પ્રશ્ન વિશે કંઈ કહેવા માંગુ છું. શું મારા પ્રશ્ન સમજાવો તો કંઈક કહેશો તમે? કઈ રીતે તમારો પ્રશ્ન સાંભળ્યો? આપણે પ્રશ્ન એ છે ને, તમે પ્રશ્ન સાંભળ્યો તો સાંભળ્યો પણ મને કંઈ સમજાવેલો તો પૂછો ને ફેરથી હું કહીશ. તમે પ્રેક્ટિકલ વર્લ્ડમાં છો એકદમ આપણા સંસ્થાકીય વર્લ્ડમાં કે આપણને એક